કેમ છો બધા? મજામાં હશો બરાબર. હવે ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 11 સુધી 5.2માં પૂરું કરેલું છે બરાબર. તમે એની સારી રીતે પ્રેક્ટિસ કરી હશે, સૂત્ર તમને તૈયાર જ હશે. ફરી એકવાર સૂત્ર બોલી જઉં છું, એનમાં પદનું સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક ગુણ્યા ડી, આપણું એનમાં પદનું સૂત્ર છે. સામાન્ય તફાવત ડીનું સૂત્ર તો કે ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ બરાબર. હવે આ દાખલાઓને તમે ધ્યાનથી જોજો, ન ખબર પડે તો બે વાર ત્રણ વાર કે પાંચ વાર વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો, જરાય પણ વિડીયોને સ્કીપ કરતા નહીં બરાબર, નહીં તો ખ્યાલ નહીં આવે. કારણ કે હવે જે દાખલા શરૂ થાય છે થિયરી બેઝ દાખલા છે બરાબર, સમજવાનું છે, વિચારવાનું છે, એટલા માટે નહીં. ઓકે ચલો, દાખલા નંબર 12. દાખલા નંબર 12માં શું કીધું છે? બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા છે? સમાન છે. સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત કેવા છે? સમાન છે. તેમના 100માં પદનો તફાવત, તેમના 100માં પદનો તફાવત કેટલો છે? 100 છે. એટલે આપણે શું કરીએ, ધારો કે બે સમાંતર શ્રેણી ના n માં પદ અનુક્રમે pn અને qn છે, pn અને qn છે, તથા તેમના પ્રથમ પદો અનુક્રમે x અને y છે, x અને y છે બરાબર. મતલબ શું છે? તો કે પહેલી સમાંતર શ્રેણીનું અંતિમ પદ pn અને પ્રથમ પદ કયું છે? x છે. એ જ પ્રમાણે બીજા માટે અંતિમ પદ qn અને y છે પ્રથમ પદ. હવે an બરાબર શું થાય? તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર. સૌથી પહેલા આપણે કરીએ pn માટે, તો pn માટે શું થશે અહીંયા? તો કે પ્રથમ પદ x n માઇનસ 1 ઇન્ટુ d. હવે જો pn શું કીધું છે? 100માં પદનો તફાવત ને ભાઈ, એટલે આપણે 100મું પદ બનાવવું પડે, એટલે p 100 બરાબર x વત્તા અહીંયા કેટલા થશે? 99 ઓછા 1 ઇન્ટુ d બરાબર. ચલો p 100 x વત્તા, સોરી, અહીંયા શું થશે? 100 ઓછા 1 થશે બરાબર. એટલે આ કેટલા થાય? 99 ડી, પરિણામ નંબર 1 બરાબર. એ જ પ્રમાણે હું ક્યુ 100 બનાવું છું બરાબર, તો શું થશે? એનું પ્રથમ પદ કયું છે? વાય છે. 100 માઇનસ 1 ઇન્ટુ ડી, ચલો એટલે શું થશે અહીંયા? વાય વત્તા કેટલા થશે? 99 ડી, પરિણામ નંબર 2. હવે તમને શું કીધું છે? તેમના 100માં પદનો તફાવત 100 છે, એટલે આ 100માં પદ છે બરાબર, તેનો તફાવત કેટલો છે? 100 છે. એટલે કે પી 100 માઇનસ ક્યુ 100 બરાબર 100. પી નું મૂકો સૂત્ર, તો કે એક્સ વત્તા 99 ડી માઇનસ વાય માઇનસ 99 ડી બરાબર 100. આ તો કેન્સલ થઈ જાય, એટલે શું વધે? એક્સ માઇનસ વાય બરાબર 100, પરિણામ નંબર 3. હવે શું કીધું છે? તો તેના 1000માં પદનો તફાવત કેટલો હશે? તો આ જ પ્રમાણે બનાવું છું, જોજો. તો કે પી 1000 બનાવું પહેલા, એટલે શું થશે? અહીંયા પ્રથમ પદ એક્સ 1000 માઇનસ 1 ડી, ચલો એટલે પી 1000 એક્સ વત્તા કેટલા થાય? 999 ડી, પરિણામ નંબર 4. એ જ પ્રમાણે ક્યુ 1000 બનાવું તો શું થાય? વાય વત્તા 1000 માઇનસ 1 ડી, વાય વત્તા કેટલા થશે? 999 ડી, પરિણામ નંબર 5. હવે શું કીધું છે? 1000માં પદનો તફાવત, 1000માં પદનો તફાવત લઉં ભાઈ, એટલે શું થાય? પી 1000 માઇનસ ક્યુ 1000 બરાબર, ચલો
પી ની કિંમત મૂકો, કેટલી છે? એક્સ વત્તા 999 ડી માઇનસ વાય માઇનસ 999 ડી, આ તો કેન્સલ થઈ જાય, તે શું થાય? એક્સ માઇનસ વાય બરાબર, આ તો તમને આપેલું છે અહીંયા ત્રીજા પરિણામમાં 100, બરાબર, એટલે શું થાય? પરિણામ 3 પરથી, માટે અહીં શું થશે? પી 1000 માઇનસ ક્યુ પણ 1000, એનો તફાવત કેટલો આવી ગયો ભાઈ? તો કે 100 આવી ગયો. કેટલો તફાવત આવી ગયો? 100 આવી ગયો, બરાબર. એ જ પ્રમાણે હવે આપણે જોઈએ દાખલા નંબર 13 મો. શું કહે છે દાખલા નંબર 13માં? તો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની સંખ્યાની વાત કરી છે આપણને, બરાબર છે. તો 3 અંકની પહેલી સંખ્યા કઈ થાય? તો કે 100. અને છેલ્લી સંખ્યા કઈ થાય? તો કે 999. કેમ? કારણ કે 1000 આવે તો 4 અંકની થઈ જાય, બરાબર. એટલે આપણે અહીંયા લખીએ આપણે, બરાબર, કે 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 100. અને મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 999 થશે, બરાબર. હવે આપણે સમાંતર શ્રેણી પહેલા બનાવવું પડે, બરાબર. એના માટે એક વસ્તુ કરીએ આપણે, ધ્યાનથી જોજો તો આવડશે. સૌથી પહેલું આ 100 ને તમારે 7 વડે ભાગવાના, કે ભાઈ 100 7 વડે વિભાજ્ય છે કે નહીં, બરાબર. તો શું થશે? અહીંયા 7 એકા 7, 3 0, 7 ચોકું 28, કેટલા વધે? 2 વધે. માટે 7 ઓછા 2 કરો, કેટલા વધે? 5 વધે. માટે પ્રથમ પદ કેટલું થાય? તો કે હતું કઈ 100 હતું, એમાં તમારે આ 5 ઉમેરવાના, બરાબર. એટલે શું થઈ જશે? 105. હવે આ 7 વડે વિભાજ્ય કહેવાય કે ના કહેવાય? તો કે કહેવાય, બરાબર. એ જ પ્રમાણે હું અંતિમ પદ માટે કરું છું. તો કે ભાઈ આ 999 છે મારી પાસે, એને 7 વડે વિભાજ્ય કરો. તો 7 એકા 7, 2 9, બરાબર, 7 ચોકુ 28, 1 19, 7 દૂને 14, તો કેટલા વધે? 5 વધે. માટે 999 ઓછા 5 કરો, કેટલા થાય? 994. માટે અંતિમ પદ કયું થાય? 994 થશે. અંતિમ પદ કયું થશે? 994. કેમ? કારણ કે જો તમે જો આની અંદર 7 ઓછા 5 કરી 2 વધે, તો 2 આમાં ઉમેરો, તો 999 કરતાં વધી જાય ને, એટલે આપણે ઉમેરાય નહીં. કારણ કે અહીંયા આપણી લિમિટ આવી ગઈ છે, 999 છે, એનાથી આગળ તો 4 અંકની થઈ જાય, બરાબર. એટલે તમારે શું કરવાના? બાદ કરવાના. શું કરવાના? બાદ કરવાના થાય, બરાબર છે. આ 5 ને તમારે શું કરવાના? બાદ કરવાના, યાદ રાખજો, બરાબર. માટે સમાંતર શ્રેણી કઈ થશે? તો કે પહેલું પદ 105, પછી 7 ઉમેરતો જવાનું, 112, 119, એવી રીતે શું થશે? છેલ્લું પદ 994. શું થશે? 994 થઈ જશે, બરાબર. માટે એ બરાબર કેટલા થાય? 105, ડી બરાબર 7, એ એન બરાબર 994. ચલો હું સૂત્ર વાપરું છું, બરાબર. શું થશે? એ એન બરાબર એ પ્લસ એન ઓછા 1 ઇન્ટુ ડી. એ એન કેટલા છે? 994. એ કેટલા છે? 105 વત્તા એન માઇનસ ડી કેટલા? 7. ચલો 994 આ 105 થશે, આ કેટલા થાય? 7 એન ઓછા 7, આ બાદબાકી તમે કરો, બરાબર. એટલે કેટલા આવશે? 98 આવશે, બરાબર, વત્તા 7, બરાબર. તો 994 98 આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય, બરાબર. 994 માઇનસ 98 કરો, બરાબર. તો અહીંયા 10 કો લેવો પડે, તો 14, 14માંથી 8 જાય તો 6, અહીંયા થઈ જાય 8, 10 કો લો, 10 ને 18માંથી 9 જાય તો 9, અહીંયા થઈ જાય 8, બરાબર. એટલે કેટલા આવશે? 896, બરાબર. માટે એન બરાબર 896 છેદમાં 7. 896 ને આપણે 7 વડે ભાગીએ, 7 એકો 7, 1 9, 7 દૂને 14, 5 6, 7 8 56, બરાબર. માટે એન બરાબર શું થશે? 128. આમ 3 અંકની 7 વડે વિભાજ્ય હોય તેવી 128 સંખ્યાઓ થશે. ચલો હવે દાખલા નંબર
14 જોઈએ આપણે. શું કીધું છે 14 માં? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? મતલબ કે 10 અને 250 જે છે એની વચ્ચે 4 વડે ગુણી શકાય તેવા કેટલી સંખ્યા હશે? 4 વડે 4 ના ગુણિત, બરોબર છે? ચલો આપણે જોઈએ. એટલે કે આમ 4 વડે ભાગો તો તમને ખબર પડે, બરોબર? તો સૌથી પહેલા આપણે શું કરીએ કે અહીંયા ભાગીએ 10, કોના વડે ભાગીએ? 4. ચલો 4 2 ને 8 2, માટે 4 ઓછા 2 કરો કેટલા આવે? 2 આવે, બરોબર? આ 4 ઓછા 2 કરો એટલે કેટલા આવે? 2. માટે પ્રથમ પદ કેટલું થાય? કે 10 વત્તા 2 એટલે કેટલા થાય? 12 થાય. આને અહીંયા ઉમેરવાના, બરોબર? એ જ પ્રમાણે આના માટે કરો 250, 4 વડે ભાગો, 4 6 24 1 0, 4 2 ને 8, કેટલા વધે? 2 વધે, બરોબર? માટે 250 ઓછા 2 કેટલા થાય? 248. માટે અંતિમ પદ 248 થાય, બરોબર? માટે શું થશે? સમાંતર શ્રેણી બનાવો, સમાંતર શ્રેણી બનાવો તો શું થાય? 12, પછી 4 ઉમેરતું જવાનું, તો કે 16 20 248. માટે પ્રથમ પદ કેટલું? 12. સામાન્ય તફાવત કેટલો? 4. અંતિમ પદ કેટલું? 248. એને આપણે શોધવાના છે, બરોબર? સૌથી પહેલું સૂત્ર મૂકીએ આપણે, એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો એ એન કેટલા છે? 248 છે. એ કેટલા? અહીંયા 12 વત્તા એન માઇનસ વન. ડી કેટલા છે? 4 છે. 12 વત્તા આ કેટલા થાય? 4 એન માઇનસ 4. 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8 વધે, બરાબર? 4 એન, આ 8 આ બાજુ આવી જાય, 8 ને પેલી બાજુ જવા દો એટલે શું થશે? 248 ઓછા 8, 4 એન, આ કે ના, બરાબર? હવે આ કેટલા થાય? 240 એટલે 4 એન. માટે એન બરાબર શું થશે? 240 છેદમાં 4 એટલે શું થશે? 4 છંગ કેટલા થાય? 24, બરાબર? એટલે શું થાય? 60. માટે એન બરાબર શું થશે? 60. આમ એન બરાબર 60, એટલે કે 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત હશે, બરાબર? એ જ પ્રમાણે દાખલા નંબર 15 મો જોઈએ આપણે. એ જ પ્રમાણે દાખલા નંબર 15 મો જોઈએ કે એન ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપેલી છે એના એન માં પદ સમાન થાય. એટલે આપણે શું કરીએ? પહેલા તો પ્રથમ સમાંતર શ્રેણી લઈએ. પ્રથમ સમાંતર શ્રેણી, ચલો પ્રથમ સમાંતર શ્રેણી કઈ છે? તો કે 63 65 67 .. બરાબર. તો એના માટે હું એ આના માટે એ કેટલો થાય? 63. ડી કેટલો થશે? 65 માઇનસ 63 એટલે કે 2. તો આનું એન હું પદ શોધું છું, બરાબર છે? તો એ એન બરાબર શું થશે? એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સૂત્ર છે. એ કેટલું છે? તો કે 63 વત્તા અહીંયા શું થશે? એન માઇનસ વન. ડી કેટલા? 2 એટલે કે 63 વત્તા 2n માઇનસ 2 એટલે આ કેટલા થાય? 61 વત્તા 2n, બરાબર? 61 વત્તા 2n, પરિણામ નંબર 1, બરાબર? એ જ પ્રમાણે બીજી સમાંતર શ્રેણી લઈએ, બરાબર? તો શું થશે? બીજી સમાંતર શ્રેણી કઈ છે? 3 10 17. એના માટે a બરાબર 3, d બરાબર કેટલા થાય? 10 ઓછા 3 એટલે કે 7. તો માટે એના માટે સૂત્ર વાપરીએ, તો એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો એનું માપ કેટલું છે? 3. એન માઇનસ વન આગેલા થાય 7, એટલે 3 વત્તા 7 એન માઇનસ 7 એટલે શું થાય? 7 એન ઓછા 4 થશે, બરાબર? પરિણામ નંબર 2. હવે શું કીધું છે? એનના કયા માટે, બરાબર, એનમાં પદ સમાન થાય
એટલે શું થશે, આ પ્રથમનું એનમું પદ અને આ બીજાનું એનમું પદ, એટલે આપણે સરખાવી દઈએ પરિણામ એક બરાબર શું કરી દઈએ પરિણામ બે સરખાવ. તો અહીંયા શું થશે, 61 વત્તા 2n, અહીંયા શું થશે 7n ઓછા 4, આ માઇનસ 4 પેલી બાજુ જાય પ્લસ થઈ જાય અને આ 2n આ બાજુ આવે તો માઇનસ થઈ જશે, બરાબર. એટલે 61 વત્તા 4, 7n ઓછા 2n, આકેલા થાય 65, આકેલા થશે 5n, માટે n બરાબર કેટલા થશે 65/5, એટલે કે 13 × 5 65, માટે n બરાબર કેટલા થાય 13, માટે n બરાબર કેટલા આવ્યા 13. આમ મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરજો, 100% આવડશે. ન ખબર પડે તો વિડીયોને શરૂઆતથી અંત સુધી 2-3 વાર જોજો, એટલે 100% આવડી જશે.